भगवते वासुदेवा। ॐ नमो भगवते वासुदेवा। ॐ नमो भगवते भगवान की।
श्री सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पदये Krishna Hare Rama Rama
कृष्ण हरे राम राधे गोविंद हरे 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 कृष्ण कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रीवर मौक्तिकम करतले वेणु करे कंकण सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ा श्री कृष्ण चंद्र चरणौ मनसा स्मरामि श्री कृष्ण चंद्र चरणौ वचसा गृणामि श्री कृष्ण चंद्र चरणौ शिरसा नमामि श्री कृष्ण चंद्र चरणौ शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानंदम् कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु
श्री द्वारिकाधीश की जय। सुखदेव जी आ कथा परीक्षित ने कहे छे, आज भगवाने नंद बाबा ने त्यां थतो दर वर्ष नो इंद्र नो यज्ञ बंद करावी અને ગિરિરાજજીનું પૂજન કરાયું છે। એક નવી પરંપરા કરી છે। ભગવાને એક સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું અને એક સ્વરૂપ ગિરિરાજજીની તળેટીમાં રહ્યું। આનો અર્થ એ છે કે ભગવાન છે પેલા પૂજક બન્યા છે અને પૂજ્ય પછી બન્યા છે। જ્યાં સુધી પૂજારી ન બનાય ત્યાં સુધી પૂજારીનો ભાવ શું છે ખબર ન પડે। પેલા પૂજક થયા છે, પેલા પૂજારી થયા છે, પછી પૂજક થયા, પૂજ્ય થયા છે। આજે ઘણા લોકો સીધા પૂજ્ય થઈ જાય છે, એને પૂજાવું જ ગમે, પૂજા કરવી ન ગમે। જેને જગતમાં પૂજાવું હોય એને પેલા પૂજા કરવી પડે। ભગવાન પૂજારી થયા છે અને ગિરિરાજમાં જ્યારે પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે, સૌને એમ થાય છે ગિરિરાજ અમારી સાથે વાતો કરે છે। ભોગ ધરાવ્યો ત્યારે પણ બધાને એમ થાય છે કે ગિરિરાજજીએ અમારી સામગ્રીનો સ્વીકાર કર્યો છે। તમામ વ્રજવાસીઓને આવો ભાવ થયો છે। ત્યાર પછી તો સર્વ પ્રસાદ લેવા બેઠા છે અને પ્રસાદ લેવા બેઠા ને ત્યારે ભગવાને કહ્યું કે જો ભાઈઓ આ તમે પ્રસાદ લેજો પણ બગાડ ન કરતા, એઠું જરાય ન મૂકતા। સૌએ પ્રેમથી પ્રસાદ લીધો છે। આજ બધાને એમ થાય છે કે બે મોઢા હોત તો કેવું સારું હતું, ઓહો। સામગ્રી ધરાય ત્યારે પ્રસાદ થાય ને પ્રસાદમાં ત્યારે મીઠાશ આવે છે। સિદ્ધિ સામાન્ય વાત, આપણે જે દર કોઈ મહેમાન આવે ને રવો બનાવીએ, પણ સત્યનારાયણની જે કથા હોય અને જે રવો બનાવીએ તો બેના સ્વાદમાં ફેર હોય છે। તમે જોજો, મહાપ્રસાદ કહેવાય છે અને ઓલો શીરો કહેવાય। શીરામાં સ્વાદ ન હોય, મહાપ્રસાદમાં સ્વાદ હોય છે।
અને પ્રસાદનો ક્યારે અનાદર ન કરવો. ખીચડી ને કઢી આપણા ઘરે ખાઈએ, પણ જલારામ વીરપુરમાં ખાઈએ તો એનો સ્વાદ કઈક અલગ હોય. કોઈ કોઈ દિવસ ઘણા તો કઢી ન ખાતા હોય, પણ ત્યાં જઈને ચાર ચાર વાટકા પી જાય. પ્રસાદ છે. જગન્નાથપુરીના રાજા છે. અતિ પ્રેમ છે જગન્નાથ તરફનો એમનો. એમાં એક દિવસ પ્રધાનની સાથે ચોપાટ રમતા હતા. આજે ચોપાટ રમવા બેઠા, સમયનું બાણ ન રહ્યું. આજે ન રાજભોગના દર્શન થયા, એટલે સેવકો છે મહારાજની પાસે આવ્યા છે અને કીધું કે લો મહારાજ પ્રસાદ. પણ મહારાજ એટલું બધા ચોપાટ રમવામાં મશગુલ છે કે પ્રસાદનો અનાદર કરી દીધો. ચોપાટ પૂરી થઈને પછી યાદ આવ્યું કે આજે તો રાજભોગના દર્શન ન થયા અને હું ન જાઉં ત્યારે મારા માટે પ્રસાદ આવે છે. આજે પ્રસાદ ન આવ્યો ત્યારે પ્રધાને કહ્યું કે મહારાજ પ્રસાદ તો આવ્યો હતો, પણ હવે આપને કોણ કહી શકે, તમે અનાદર કરી દીધો. હે હા, રાજાને ક્યાંય પસ્તાવાનો પાર ન રહ્યો. હાય હાય, મેં પ્રસાદનો અનાદર કર્યો, મેં પ્રસાદનો અનાદર કર્યો, મેં પ્રસાદનો અનાદર કર્યો. આ એને એક વેદના થઈ ગઈ. રાજાનું શરીર ધીમે ધીમે સુકાવા લાગ્યું છે. દુર્બળ થઈ ગયા છે. નથી હમણાં કોઈની સાથે બોલતા, નથી કઈ વાત કરતા, સુન મુન ફરી રહ્યા છો. કઈ દુઃખ છે મહારાજ, મને કહો ના. કઈ નથી, નહીં નહીં પ્રધાન, કઈ વાત નહીં, નહીં કઈ જ છે. કેટલોક સમય આમનામ વીતી ગયો, પછી એક દિવસ થયું એવું કે પ્રધાને કહ્યું કે ભાઈ તમે મને કહો, અંગત રીતે તમને કઈ વાતનું દુઃખ છે, કઈ અમારાથી કઈ અમારી મારી સેવામાં કઈ ઉછપ આવે છે, ઉણપ આવે? નહીં નહીં. તો આપ દુર્બળ કેમ છો? એટલે એ વખતે પછી રાજાએ કહ્યું કે ભાઈ પ્રધાન, હું તમને શું કહું, પણ મને દરરોજ રાતના મહેલમાં છે ને એક પંજો દેખાય છે. ઓય રે, તમને પંજો દેખાય છે ને? એક આટલી નાની એવી વાતમાં રાત્રે 12 વાગે દેખાય છે ને, જોવા જે. રાજા મહેલમાં ગયા છે, દિવસ પૂરો થયો, સાંજ થઈ, રાત્રે ધીરે ધીરે વીતવા લાગી છે. 10, 10:30, 11, 11:30. રાજાને કીધું આજ તમે આરામથી સુઈ જાઓ. અરે મહારાજ, આટલું જ દુઃખ હતું, કેવલ તમને એક પંજો દેખાય, મને આ વહેલું કેવું જોઈતું. અને પ્રધાન છે હાથમાં તલવાર લઈને આમથી આમ મીંડા આટા મારવા, આજ પંજો આવે એટલી વાર છે. અગિયાર, 11:30, 12:15, 12:05. રાજાએ કહ્યું હતું કે રાત્રે બરાબર 12 વાગે દેખાય છે, અંધારું છે મહેલમાં.
નહીં એવો પ્રકાશ પડે છે. એ જ વખતે બારના ટકોરે થયું ને પંજો મીંડો દેખાવા. એ જેવો પંજો દેખાણો એટલે તલવારથી એક ઝાટકે ફાડી કાપી નાખ્યું પંજાને. બસ લો મહારાજ, આટલું દુઃખ હતું ને મારા મહારાજને, પંજો કાપી નાખ્યો. પણ પછી ગોતે છે પંજો આમ હાથમાં આવ્યો, અને હાથમાં આવ્યો ત્યાં તો જોયું તો આ તો રાજાનો હાથ હતો. હાય હાય, આમાં કંઈક મારાથી ભૂલ થઈ ગઈ હો. રાજાની પાસે આવ્યા ને કીધું, મને મહારાજ માફ કરજો, હું તો તમારું દુઃખ હળવું કરવા આવ્યો હતો. આ તમે કહેતા હતા કે રાત્રે પંજો દેખાય છે, મને પંજો દેખાણો, પણ મેં આ કાપી નાખ્યો, પણ મારાથી ભૂલ થઈ ગઈ, મેં ઓલા પંજાને બદલે મેં તમારો હાથ કાપી નાખ્યો. ત્યારે પ્રધાને કહ્યું, પ્રધાનને રાજા કહે છે, બસ આ જ પંજો મને દેખાતો હતો. અરે પણ મહારાજ આટલી સજા! બોલે, હું રાજા છું, હું પ્રજાને દંડ કરી શકું, મને કોણ દંડ કરે? આ એ જ પંજો છે જે પંજાએ જગન્નાથના પ્રસાદનો અનાદર કર્યો છે. જે હાથથી હું પ્રસાદ ન લઉં, દરિદ્રની સેવા ન કરું, તો આ હાથ શું કામનો, આ પંજો શું કામનો? અને એમ કહે છે કે રાજાનો પંજો જ્યારે કપાણો ત્યારે જગન્નાથ ધ્રુજી ગયા છે. જગન્નાથે સેવકોને કહ્યું કે રાજાના પંજાને તમે પાલખીમાં બેસાડી એને વાતે ગાતે લઈ આવો. આખા નગરમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી પંજાની, અને પછી કહ્યું કે એને મંદિરમાં લાવો, અને મંદિરમાં અહીંયા જ એ પંજાને ઉગાડો, એને વાવો, અને એમાંથી જે ફૂલ થાય એ ફૂલ મને અર્પણ કરજો. એ બીજા કોઈ નહીં પણ દાણુના ફૂલ જે થાય છે, એ દાણુના ફૂલ ભગવાન જગન્નાથને ચડાવવામાં આવે છે. પ્રસાદ, મૂળ વાત એ કે પ્રસાદનો અનાદર ન કરવો ક્યારે. બધાએ પ્રસાદ લીધો છે, પછી તો ગિરિરાજ્યની પરિક્રમા કરી છે, 84 ગાંવની પરિક્રમા થઈ છે. સૌ રજવાસીઓએ પરિક્રમા કરી, ગિરિરાજજીને પ્રણામ કર્યા છે, દંડવત કર્યા છે. આ બાજુ નારદે આવીને ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, આમ જો આ વ્રજવાસીઓએ આ વર્ષે તારો યજ્ઞ છોડી અને ગિરિરાજજીને શરણે ગયા છે, ગિરિરાજ પૂજન કર્યું છે. ઇન્દ્રને ક્રોધ આવ્યો છે કે મારો યજ્ઞ છોડી અને આજે ગિરિરાજજીનું પૂજન કર્યું. સમાજના કહેવાતા કેટલાક લોકોને જ્યારે લોકો નથી પૂછતા, કોઈ બીજાને પૂછે ત્યારે પછી ન તો એ યોગ્ય એને જવાબ આપે છે, ન તો કોઈ એનાથી કોઈનું સારું થાય, અને જ્યારે એને ન પૂછે એટલે પછી ક્રોધ આવે, એટલે કંઈ ના કંઈ પછી વિઘ્નો કરાવે. એમ ઇન્દ્રને આજે જ્યારે ઇન્દ્રને થયું કે મારો યજ્ઞ મને મૂકીને બીજાને કેમ, બસ આ જ વાત નથી લાગતું આપણા ઘરમાં, મને કેમ ન પૂછ્યું? અને જો એ વ્યક્તિને ન પૂછીએ એટલે પછી આખા ઘરમાં બસ એ સવારથી લઈને સાંજ સુધી ઝઘડો જ રહે. ઇન્દ્રને ક્રોધ ચડ્યો છે, વરુણને હુકમ કર્યો, જાઓ જ્યાં ગિરિરાજની તળેટી છે ત્યાં તૂટી પડો. અને ઇન્દ્રનો હુકમ થતા વરુણ દેવ આવ્યા છે, ઓચિંતાના પવન મીંડો વાવા,
વાદળાઓ ઘેરાવા લાગ્યા, કાળા ડિબાંગ વાદળો થઈ ગયા. અને હજી તો કઈ વિચારે ન વિચારે ત્યાં તો સાંભેલા ધાર વર્ષા શરૂ થઈ ગઈ. હો વ્રજવાસીઓ બધા જ છે ને ડરી ગયા છે. લાલા બચાવો બચાવો બચાવો. નંદ બાબાએ કીધું, લે કર્યા આકર ગિરિરાજનું પૂજન. આ તારો બાપ આવ્યો જો ના પાડતો તો ભાઈ આ રેવા દે. આ દર વર્ષની પરંપરા હતી, બરાબર હતી. ઇન્દ્રનું પૂજન કહ્યું, નહીં બાબા મારા ગિરિરાજજીને પ્રાર્થના કરીએ, જરૂર આપણી બધાની રક્ષા કરશે હો. અને બધાએ કહ્યું, બધાને કહ્યું, ચાલો ગિરિરાજજીને પ્રાર્થના કરો કે હે ગિરિરાજજી અમારી રક્ષા કરો, અમે તમારે શરણે આવેલા છીએ. સૌ વ્રજવાસીઓએ પ્રાર્થના કરી છે ગિરિરાજજીને કે હે ગિરિરાજજી અમે તમારે શરણે આવેલા છે, અમારી રક્ષા કરો, રક્ષા કરો. એ વખતે પરમાત્માએ કહ્યું કે જો ભાઈ, જો હમણાં હું ગિરિરાજજીને છે ને ધારણ કરીશ, તમે બધા લાકડી ટેકો આપજો હો. ભગવાને પોતાનો જમણા હાથને આમ લંબાવ્યો છે, જમણા હાથે લંબાવીને આમ કરીને ગિરિરાજજીને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યા છે. શ્રી ગિરિરાજ ધારણ કી જય, ગિરિરાજ ધારણ કી જય, ગિરિરાજ ધારણ કી. ગિરિરાજ ધારણ કી જય. ગિરિરાજજીને ટચલે આંગળીમાં ઉપર ધારણ કર્યા છે. અને બધાને કીધું અહીંયા નજીક આવી જાઓ. ભગવાને ગિરિરાજજીને ધારણ કરીને બધાને પોતાની આજુબાજુ બધાને નજીક લઈ લીધા. ભગવાનની આ કાર્ય કરવાનો હેતુ એટલો જ હતો કે જે વ્રજવાસીઓ મારાથી દૂર છે એ મારાથી નજીક આવે. અને એથી ભગવાને આ ગિરિરાજ લીલા કરી છે. ગિરિરાજ ધારણ કરીને બધા જ વ્રજવાસીઓને પોતાના નજીક લીધા છે. નથી લાગતું કે બાપાએ આ કથા કરાવી, આ ભાગવત કથા કરાવી અને જે પરિવારજનો થોડા દૂર દૂર થઈ ગયા હતા બધાને એક છત્ર છાયામાં લીધા હોય એવું નથી લાગતું. બાપાએ કૃપા કરી છે. પરિવારને નિમિત્ત બનાવી ભાગવત કથા કરાવી અને બધાને નજીક લાવ્યા છે. સાત દિવસ અનરાધાર વરસાદ પડે છે સાંભેલાની ધારે. હવે આટલો બધો વરસાદ હોય તો પછી આ બધું પાણી ક્યાં ગયું હોય? અમારે પૂજ્યપાદ ફલાહારી બાપુ, અમારે અયોધ્યાના સંત ભૂલેશ્વર મહાદેવ છે પ્રાચી પાસે, એમણે આ એક સુંદર મજાની આ કથા કહી કે એકવાર થયો એવું કે લક્ષ્મીજીએ છે ને બ્રાહ્મણોને પોતાને ત્યાં ભોજન પ્રસાદ માટે નિમંત્રણ આપ્યું. મોટા મોટા બધા ઋષિઓ આવ્યા છે, એમાં અગસ્ત્યજી પણ આવ્યા છે. તમામ બ્રાહ્મણોની પૂજા કરી, પૂજા કરીને પછી તો બધાને ભોજન કરવા માટે થઈને બેસાડ્યા છે. બધાને સુંદર, આ તો લક્ષ્મીજીને ઘરે, વિષ્ણુના ઘરે છે, અહીંયા શું ખોટ હોય. ખૂબ સુંદર મજાની રસોઈ કરાવી. પણ એક જે બ્રાહ્મણ છે, જેમ ભીમે પોતાના દાડામાં
જેમ ખાધું મને પાછળ કાંઈ ન રહેવા દીધું એમ બહુ ખાધું છે. અરે ત્યાં સુધી કે લક્ષ્મીજીને રસોડામાં કંઈ રહ્યું નહીં, હવે મૂંઝાણા. ભગવાનને વાત કરી કે ભાઈ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, એમાં બધા બ્રાહ્મણો તો ભોજન ઋષિઓ કરીને ગયા, પણ એક અગસ્ત્ય ઋષિ જે હજી ભોજન કરી રહ્યા છે. અને હવે ઘટ્યું છે, લક્ષ્મીજીને જરા ઠપકો આપ્યો કે તમે, તમારે મને પૂછવું તો ખરું કે આમાં હું કોને બોલાવું. આ અગસ્ત્યજી એટલું બધું ભોજન કર્યું છે, ભગવાન આવ્યા છે હો, અને ભગવાન આવ્યા છે, ઋષિને પ્રણામ કર્યા અને પછી કહ્યું કે બાપજી હવે તમારે, હું હવે પછી જ્યારે લીલા કરીશ ને કૃષ્ણ અવતારમાં, ત્યારે ઇન્દ્ર માન ભંગ કરીશ, પછી એ વખતે ઇન્દ્ર છે ને જરા કોપાયમાન થશે. આ તો ભગવાનને તો બધી ખબર જ હતી. અને એ વખતે પછી જ્યારે ઇન્દ્ર વરસાદ વરસાવશે એટલો બધો, ત્યારે તમારે મારા એ અવતાર કાર્યમાં મદદ કરવા આવવાનું છે. અને એ જે કંઈ જળ વરસાવે ને, જેમ તમે ત્રણ અંજલિમાં સમુદ્ર પી ગયા, એમ આ જળ તમારે પીવાનું છે. અને એથી કહે છે કે જ્યારે ઇન્દ્રએ આ વરસાદ વરસાવ્યો અનરાધાર સાંભેલાધાર, હવે આપણે 4 ઇંચ કે 5 ઇંચ 6 ઇંચ થાય તો પાણી પાણી થઈ જાય, તો અનરાધાર સાંભેલા ધારે 7 દિવસ સુધી વરસાદ વરસો, પાણી કેટલું હશે. પણ એમ કે અગસ્ત્યજી બધું જળ છે પી ગયા છે, આવો એમનો મત. સાત દિવસ સુધી એ બધું, અને પછી તો ઇન્દ્ર આવ્યો છે, આવીને ભગવાનની માફી માંગી અભિષેક કર્યો છે સુરભીએ. ભગવાનની પાસે વરદાન માંગ્યું, ભગવાન એને વરદાને. કોઈ કહ્યું કે ભાઈ આ આ બ્રહ્માજી જ્યારે આવ્યા છે ત્યારે બ્રહ્માને તમે વરદાન ન આપ્યું, અને ઇન્દ્રએ આટલો બધો વરસાદ વરસાવ્યો તો તમે ઇન્દ્રને વરદાન કેમ આપ્યું? આ મહાપુરુષોની પાસે જ સાંભળેલું. ત્યારે કહ્યું કે ભાઈ બ્રહ્માને મેં વરદાન એટલા માટે ન આપેલું, કારણ કે બ્રહ્માએ છે ને આ વાછરડાઓને અને ગાયો અને ગોપ બાળકોને મારાથી અલગ કરેલા. બ્રહ્માજીનો માનભંગ જ્યારે કહ્યું બ્રહ્માજી, ત્યારે બ્રહ્માજી વાછરડાઓને અને ગોપ બાળકોને હરી ગયા છે. આ બ્રહ્માજીએ બધાને મારાથી અલગ કરવાનું કાર્ય કર્યું છે, મારાથી જુદા કર્યા છે, અને એથી મેં એમને વરદાન નથી આપ્યું. ત્યારે ઇન્દ્રએ ભલે વરસાદ વરસાવ્યો અનરાધાર, પણ વ્રજવાસીઓને બધાને મારે પાસે લાવ્યા છે. જો ઇન્દ્ર વરસાદ ન વરસાવત તો આ બધા વ્રજવાસીઓ અમે બધા નજીક કેમ આવત? અને એથી ઇન્દ્રને વરદાન આપ્યું છે, બ્રહ્માજીને નથી આપ્યું. આજ ઇન્દ્રનો માન ભંગ કર્યો છે. અને ગિરિરાજજીને જ્યારે ઉઠાવ્યા છે, પછી તો આ બધા વ્રજવાસીઓને થયું કે હવે આ લાલો ક્યારનો પોતાની ટટલી આંગળી ઉપર લઈને ઊભો છો, થાકી ગયો છો? એ લાલા થાક્યો નથી? ના ના કાંઈ નથી, ના 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 થાકી ગયો છે. એ બરાબર લાકડીઓ ભરાવો, બધાએ લાકડીઓ આમ બરાબર ભરા. લાલાને કીધું કે લાલા હવે તું થાકી ગયો છે, આ 3 દિવસ થયા તો ઉપાડે, હજી ખબર નહીં આ વરસાદ કેટલો આવશે, જરા વિરામ કરી લેને. લાલો કે ના ભાઈ ના, હવે કાંઈ વાત ના 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 તું થાકી ગયો છે. એકે કીધું આ કંઈ તને તને એમ છે કે કાંઈ તારી ટટલી આંગળી ઉપર પડ્યો? આ તો અમે બધાએ લાકડીઓ ભરાવી ને એથી આ ગિરિરાજજીને ઉઠી રહ્યા, કઈ ટટલી આંગળી ઉપર, એક આંગળી ઉપર કાંઈ હવડા ગિરિરાજજી કઈ રહે? ભગવાનને બહુ કહ્યું, ત્યારે કીધું ઠીક છે લો, તો હવે હું થોડો વિરામ કરી લઉં, હું આંગળી બદલી લઉં આમ ત્યાં. અરે હા હા લે બદલી લો. ભગવાને આમ બરાબર જોજો, અને ગોપ બાળકોએ કીધું એલા જોજો બરાબર લાકડી ભરાવો. બધાએ લાકડી આમ બરાબર ભરાવી રાખી, ટેકો આપ્યો છે લાકડીનો આમ બરાબર એકદમ. લાલો કે બદલાવું છો? બદલાવું છો? હા હા બદલાવી લે.
ભગવાને સેજ આમ ખાલી આમ આમ દોરો જાય એટલી જગ્યાએ, એ લાલા આવ્યો આવ્યો આવ્યો, એ લાલા આવ્યો આવ્યો, લાકડીઓ અમુક તો એના પેટમાં આવી ગયું. વ્રજવાસીઓ કે લાલા આવ્યો આવ્યો આવ્યો, કાં ક્યાં ના કહેતા હતા, થાકી ગયો છે થાકી ગયો છે થાકી ગયો છે. ભગવાને ફરી પોતાની આંગળી ઉપર ધારણ કર્યા છે હો. આ શું બતાવે છે, મારો અને તમારો ભાર બધો ઈશ્વર જ જાલે ઉપાડે છે, પણ મને ને તમને એમ છે કે આ બધું અમે કરીએ છીએ. ગિરિરાજજીને જ્યારે ઉઠાવ્યા ત્યારે ભગવાન હળવા ફૂલ જેવા થઈ ગયા છે. આનો અર્થ એ છે કે આપણે છે ને જીવનમાં હળવા રહેવું, કોઈ પણ આપણે કોઈને ભારરૂપ ન થાય એ રીતે આપણા ઘરમાં આપણા ગામમાં આપણા સ્નેહીઓની સાથે બધાની સાથે હળવા ફૂલ થઈને રહેવું, તો કોક આપણને ઉઠાવશે કોક બોલાવશે, નહીં તો બીજી વાર કોઈ બોલાવશે નહીં. ભગવાન હળવા થઈ ગયા છે અને બહુ ભારે રહે ના એને પછી કોઈ બોલાવે નહીં, એને કંઈ પ્રાપ્ત ન થાય. ભગવાને ગિરિરાજજીને ઉઠાવ્યા, ગિરિરાજ લીલા કરી છે. પછી તો થોડું વર્ષા ઋતુનું વર્ણન છે, રામચરિત માનસમાં પણ છે. વૈશાખ ગયો જેઠ આવ્યો, વાદળાઓ બંધાવા લાગ્યા છે, કાળા ડિબાંગ આવન જાવન શરૂ થઈ ગઈ. જેઠ ગયો ને અષાઢ આવ્યો, હવે કોટેન કોટેન મોરટા હુકિયા ને વાદળ વાદળ ચમકીવી, કોટેન કોટેન મોરટા હુકિયા ને વાદળ ચમકીવી, એ મારા રુદાને વાલો હાય ભણો જીરે, અરે રે એ તો આવી સાડી બે પણ સાજ આ તો સાજણ તમારા સંભારણા અનગન મન વયુનાઈ ઘેરાવણે, એ મારા કાળ જડા એકણ હડે, એ જોને પલ પલ રાત ભરે. તેહું તેહું શબ્દ થવા લાગ્યો હો, વીજળી ચમકવા લાગી છે, વાદળાઓ આમ ભેગા થાય ત્યારે ગડગડાટી થાય છે. મન મોરબાની થનગાટ કરે, 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 મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ બાદુર,
અષાઢુ ચારમ અષાઢુ ચારમ મૈક મલાલમ બલિ બહારમ જલધારમ દાદુરંકારમ મયુર પુકારમ સરિતાતારમ વિસ્તારમ લઈ સંભાર પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ક્યારી કહે રાધે પ્યારી મે બલિહારી તમે ગોકુણી આવો ગિરધારી તમે ગોકુણી આવો ગિરધારી મન મોર બની થન ગાઠ કરે મન મોર બની થન ગાઠ કરે મન મોર બની થન ગાઠ કરે નદીઓનો બજો બનુ ભાન ભોલે સારી દાન ભરે લઈએ સીમ જુલે નદીઓનો બજો બનુ ભાન ભોલે સારી દાન ભરે લઈએ સીમ મધુરા મધુરા મલકાઈ ને મેઢ સુગાજ કર મન મોર બની તન ગાટ મારું મન મોર બની તન ગાટ મારું મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે શ્રવણ જળ વરસે સુંદર સરસે બાદલ વરસે અંબરસે ગિરિવર તરુ વરસે લતા લહરસે નદિયા પહરસે રાગરસે શ્રવણ જળ વરસે તરુવર ગીર નદિયા પર સે સાગર સે દંપતિ દુઃખ દર સે સહજ સમર સન ભગત સહર સે દુઃખકારી કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી અષાઢ ગગ મેલું અષાઢ ગગુમેલું અમર વાદળ મેવણ જોવણિયા મોહલાર મોહલી લાડર ઘેલિયા નીર જલે જલે લલિયા ઇન્દ્ર ગાજ ગાજ કરે ધરયો પરે અમને યા શિરયો ભરિયા અજમાલ નથ તણ કુંવર હાલણ સોય તણી સંભરિયા મન સોય તણી સંભરિયા મન સોય તણી સંભરિયા મન મોર બની તન ગાટ કરે માલ મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ એ મન મોર બની તન ગાટ કરે ભગવાન પર્યુષણ પર્વત ઉપર જ્યારે હતા ઋષ્યમુખ પર્વત ઉપર
ત્યારે તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં વર્ણન કર્યું છે. એ લક્ષ્મણ આમ તો જો, એ ભાઈ આ વાદળા તો જો ઘેરાઈ ગયા, આમ જોતો ખરો એ ભાઈ, વીજળી આમ થી આમ લભાકા મારે હો, ઘડીક આમ થાય ઘડીક આમ થાય છે, અને આ વરસાદ તો જો એવો વરસે છે, વરસાદ એવો વરસે કોઈ સતી નારી કોઈના કવેણ સહન કરતી હોય એમ આ વરસાદની ધારા પૃથ્વી સહી રહી છે. હો ભાઈ આ વરસાદ વરસે જોતો ખરો કે રસ્તાઓ દેખાતા નથી હો, દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે એવું લાગે છે કે વેદ પાઠી વિદ્યાર્થીઓ ઋષિઓ વેદનું ગાન કરી રહ્યા હોય. વર્ષા ઋતુ આવી છે, વર્ષા ગઈ ને શરદ આવી. ગોપીઓની ઈચ્છા હતી ભગવાનની સાથે એકવાર મળવાની. ભગવાને કહેલું કે ગોપીઓ જ્યારે શરદ આવશે ના ત્યારે હું તમને રાસરમમાં બોલાવીશ. સુખદેવજી કહે છે કે રાજન આજ સોહામણી શરદ આવી છે, આકાશ સ્વચ્છ થઈ ગયું છે, પાણી જળ છે નિર્મલ થઈ ગયા છે, રસ્તાઓ હવે ચોખ્ખા થઈ ગયા છે, જીવમાંથી જ્યારે પૂતનાથી લઈને છે વસ્ત્રહરણ સુધીના આમાં બધું અવિદ્યા જાય, જગતનું સૌંદર્ય દેખાતું બંધ થાય ને ઈશ્વરને દેખાવા લાગે, પછી તો વિષયોમાં મન જે આસક્ત છે વિષયોનું વલોવી અને ભક્તિરૂપી જે માખણ કાઢે છે, જેના વાસનારૂપી વસ્ત્રો છે એ હરાઈ ગયા છે, અને મન એકાગ્ર જ્યારે થાય છે ત્યારે ભગવાન છે એ જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે અધિકાર આવે છે, હૃદય સંપૂર્ણ ભક્તિથી ભરાઈ જાય, નાદ બ્રહ્મ એનામાં આવી જાય, ભગવાનની પૂર્ણ શરણાગતિ આવે છે, ત્યારે ભગવાન રાસ રમાડે છે. સોહામણી શરદ આવી છે, સુખદેવજી કહે છે કે રાજન આ રાસ લીલા છે ને એ કોઈ લૌકિક નથી, અલૌકિક વાત છે આ બધી. ભગવાન જ્યારે રાસ રચાવે છે ત્યારે ભગવાનને શરીર સાથે કોઈ સંબંધ નથી, મનની સાથે સંબંધ છે. કોઈ લૌકિક કામના નથી, અને રાસલીલા એટલે કોઈ સ્ત્રી અને પુરુષનું મિલન નથી, પણ જીવ અને ઈશ્વરનું મિલન છે આ રાસલીલા છે. શરદ ઋતુની રાત્રિ આવી છે, ભગવાન વૃંદાવનમાં આવ્યા છે, બંસી બજાવે છે. અધર ઉપર ધારણ કરી છે,
પ્રેમાનંદ કે દયાનંદે એમના એક પદમાં આવું બધું લખ્યું છે કે આ જે વાંસળી છે એની જે નાત છે એની નાતની જે બીજી સ્ત્રીઓ હતી એ વાંસળીની ઈચ્છા એની ઈર્ષા કરવા લાગી. એટલે વાંસળીએ કહ્યું કે ભાઈ તમે એક તો આપણી જ્ઞાતિની છો અને હું કૃષ્ણને પાસે રહું તો એમાં તમે ઈર્ષા શું કામ કરો છો? કૃષ્ણ એની સાથે રાખે છે તો એમાં ઈર્ષા શું કરો? અને હું કઈ એમને ભગવાનની પાસે નથી રહેતી હો. પેલા તો અમને ખાડા ખોદવામાં આવ્યા અને ખાડામાં નાખ્યા, અમને ખાડામાં નાખી, વાંસને ખાડામાં નાખી ને પછી ધૂળવારી, પછી તો અમે ત્રણેય ઋતુઓને સહન કરી. ક્યારેક ક્યારેક તો પવન એવા એટલા બધા હોય કે અમે અમારી યુવાની પહોંચીએ ત્યાં જ એકદમ અમારો નાશ થઈ જાય, પણ અમે મૂળ નથી છોડતી. એ મોટી થઈ નહીં, ભર યુવાની આવી ત્યાં અમારા શરીર ઉપર કરવત ફેરવવામાં આવી, અમને કાપી નાખી, કાપ્યા પછી ગરમ સળિયા કરી અમારા ધગધગતા સળિયા અમારા શરીરમાં નાખવામાં આવ્યા, મને પોલી કરી નાખવામાં આવી. ત્યાર પછી એમાં છિદ્ર કર્યા, સાત સ્વરના સાત છિદ્ર કર્યા, તોય હું કાંઈ ન બોલી. એટલું જ નહીં, કૃષ્ણ પોતાની સાથે જ્યારે રાખે અને અધર ઉપર જ્યારે ધરે છે અને એ જે બોલી બોલે છે ને એ બોલી હું બોલું છું, હું મારી બોલી નથી બોલતી. ત્યારે ભગવાન પોતાના અધરનું તક્યો આપે છે. હો ભગવાન આ વેણુને પોતાના અધર ઉપર રાખી છે અને ભગવાન સ્વર મૈંડા છેડવા ગોરસિયા પરિવાર બધો શાસ્ત્રીજીને એમ લાગશે કે આ બધા અહીંથી લઈને વ્યા જાય છે. ગોરસિયા પરિવાર બધો આ રુક્ષ્મણીજીને તેડવા લઈને વિદા પધારવાના છે. શરૂ આવી ગયા, પણ થયું કે હું દુઃખી થઈશ તો લાલો પણ થશે. હો બંને તરફ વેદના છે, કૃષ્ણને પણ વેદના છે કે કાલે હવે મારી માં નહીં હોય હો મારી સાથે. લાલા આજ કેમ ખાતો નથી? માં ભૂખ નથી. પરાણે ખાધું ન ખાધું પથારીઓ થઈ છે, અક્રૂર અને નંદજી સુતા છે. માં જશોદાજી લાલાને પોતાના ખંડમાં લઈ ગઈ છે. લાલાનો નિયમ હતો, કૃષ્ણનો નિયમ, દરરોજ માની પાસે વાર્તાઓ સાંભળે, માં હાથ ફેરવે હેતથી અને હજુ વાર્તા પૂરી થઈ હોય ન થઈ હોય ત્યાં સુઈ જાય. માએ ગોદમાં મસ્તક લીધું છે, લાલાના માથા ઉપર હાથ ફેરવે છે. કાલે હું કોને લોરી સંભળાવીશ? કાલે કોને હું વાર્તા કરીશ? એક બે ત્રણ વાર્તા કરી પણ લાલાને આજે ઊંઘ નથી આવતી.
પણ લાલાને થયું સુવું, જો હું નહીં સુવું તો માં નહીં સુવે. એથી સુઈ ગયો એવું નાટક કરે છે, અને નાટક તો આવડે જ છે. માં જશોદાએ હળવાકથી આમ ઉપાડીને સુવડાવી દીધા, પડખું ફરી ગયા. માં જશોદાજી સુતા છે, એ પણ આમ પડખું ફેરવી ગયા. કૃષ્ણ વિરહની વેદના છે, માં રડી રહી. રુદન આવે છે, પણ થયું કે જો હું રડીશ તો કૃષ્ણ પણ રડશે. હો બંનેને એમ છે, જશોદાને એમ કે કૃષ્ણ સુઈ ગયો છે, કૃષ્ણને એમ છે કે માં સુઈ ગઈ છે. બંને એકબીજાને જોવા જાય, આમ થી આમ ત્યાં તો બંને જાગે છે. લાલા આમાં માં કેમ તું હજી સુતી નથી? ખબર નહીં આજ નીંદર નથી આવતી. લાલા તું મને એ પણ માં નીંદર નથી આવતી. આમ નામ સવાર થઈ ગયું છે. પ્રાતઃકાલે અકૃતજી યમુનામાં સ્નાન કરી પોતાની નિત્ય કર્મથી પરવાયરા છે. લાલાને સ્નાન કરાયું છે, પીળા પિતાંબર પહેરાવ્યા છે, શ્રંગાર કરી દીધો. લાલા મથુરા જાય છે ને, દૂર છે થોડું, થોડું કઈક ખાઈ લે. પણ કહ્યું, માં ભૂખ નથી, નહીં થોડું ખાઈ લે. પરાણે આજે માખણ મિશ્રી ખવડાવ્યા છે. કહ્યું, લાલા આમ ઓચિંતાનો કેમ તું? લાલા કઈ ખોટું લાગ્યું છે? ના, મને એવું લાગે છે કે તેથી તને ખાંડણિયામાં બાંધી દીધો તો નજી તું ભૂલો નથી. માં એ તો હું મારી જિંદગીમાં કોઈ દી નહીં ભૂલી શકું. લાલા આટલો બધો નિષ્ઠુર કેમ થઈ ગયા? આમ ઓચિંતાનો અમને છોડીને જતો રહે. અગિયાર વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની લીલા કરી છે. ગોપીઓને ગોપ બાળકોને ખબર પડી કે કૃષ્ણ વ્રજ છોડીને જાય છે. એ બાયુ વ્રજ માતે વાત એવી થાય છે, કૃષ્ણ બલરામ મથુરામાં જાય છે રે બાઈ, વ્રજ માતે વાત એવી થાય છે. સોનું જાણીને તારો એ સંગ કરો વણજારા, મારે કર્મે નીકળા કથીર રે વણજારા.
જીઓ વણ જારા છોડી મત જાવો એકલી વણ જારા અમને મેલી મત જાવો વાલા એકલી રે હે વણ જારા જીઓ વણ જારા જીઓ વણ જારા ગોપીઓ નંદ બાબાના આંગણામાં આવવા લાગ્યું છે. કૃષ્ણ જાય છે વ્રજમાં વાત વ્યાપી ગઈ. ભગવાન કહે છે ગોપીઓ હમણાં હું પાછો આવીશ, તમે બાબાનું માનું ધ્યાન રાખજો. જેમ રામ વનમાં ગયા અને અયોધ્યા વાસીઓ અનાથ થઈ ગયા એમ બ્રજવાસીઓ અનાથ થઈ ગયા. જવાનો સમય થયો છે. મુખ્ય મુખ્ય ગોવાળિયાઓ હતા, બધાને સાથે લઈ નંદબાબા બલરામ કૃષ્ણ છે રથમાં બેસીને હવે જાય છે મથુરા. વ્રજવાસીઓ રસ્તામાં સુઈ જાય છે, તમારે જવું હોય તો અમારા પ્રાણને પણ સાથે લેતા જાઓ. હે કૃષ્ણ, હવે તમારા વગર જીવીને શું કરવું. વળી રથ ઉભો રખાયો છે, બધાને સમજાવે છે. અક્રૂરને કીધું રથને ધીરે ધીરે આગળ લઈ જાઓ યમુનાના કિનારા સુધી. ભગવાન કૃષ્ણ સમજાવતા સમજાવતા બધાને કહ્યું હું અહીંયા છું, ક્યાં તમારાથી દૂર છું, હું તમારી સાથે છું ગોપીઓ. અને ભગવાન યમુનાના સામે કિનારો રથ ગયો છે. રથમાં બેસી અક્રૂરને કીધું ઝડપથી રથ ચલાવો. વ્રજવાસીઓ જોતા રહી ગયા, ગયો કૃષ્ણ ગયો. કૃષ્ણ નહીં પણ આજે પ્રાણ જતા રહ્યા હોય એવી ભાવના થઈ, અમારું સર્વસ્વ વહી ગયું. બીજી કોઈ ઋતુ નથી રહી, કૃષ્ણ ગયા છે ત્યારથી વર્ષા ઋતુ વર્ષા ઋતુ વર્ષા ઋતુ. બંસી વર્ષો નો થઈ ગયો, વેરાન થઈ ગયો આજે વ્રજ. કોઈ કોઈની સામે બોલતું નથી, નિયમ વ્રત લઈ લઈને બેસી ગયા વ્રજવાસીઓ. કૃષ્ણ આવે ત્યાં સુધી જળ નહીં પીએ, અમે આ નહીં કરીએ. ગાયો ખડ નથી ખાતી, પાણી નથી પીતી. વ્રજમાં વિરહ જાણે નિવાસ કર્યો હોય એવું લાગે છે. આ બાજુ કૃષ્ણ ધીરે 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 મથુરા પહોંચ્યા છે. મથુરાની આંબાવાડીમાં વાસ કર્યો છે. પછી તો પોતાના ગોપ બાળકોની સાથે મથુરા જોવા માટે થઈને ગયા છે. બાળકો બધું બતાવતા બતાવતા જાય છે. કૃષ્ણ બલરામ એમની પાછળ પાછળ જાય છે.
જે ધનુષ હતું એ ધનુષ બતાવ્યું છે. ધનુષના ટુકડા કરી નાખ્યા. કંસને ખબર પડી કે ધનુષ ભાંગી ગયું, એને વિઘ્ન આવ્યું. એક રાત્રિ રોયા, બાગમાં રહ્યા છે, અને પછી તો બીજે દિવસે સવારે ધનુષ યજ્ઞ હતો. નંદ બાબાએ કહ્યું કે હાલો આપણે જઈએ આ ધનુષ યજ્ઞમાં. જ્યારે એ મથુરા જોવા ગયા ત્યારે સૌથી પહેલા પેલો ધોબી મળ્યો રાજાનો. કહ્યું આમાં શું છે? તો કે કપડાં છે અમને આપને મંડું બકવાટ કરવા. ભગવાને એક મુષ્ટિકા મારી. પછી તો આ બધા દરજીની પાસે ગયા છે. જૈન કીધું આ બધાને આના માપના કરી આપો ને બધાના વાઘા. ગોપ બાળકોને બધાને માપના વસ્ત્રો કરી દીધા છે. ભગવાને આશીર્વાદ બી દીધા કે જાઓ મારો દીકરો જીવ ત્યાં સુધી શિવ. ભગવાને તો એમ કીધું તું જીવ ત્યાં સુધી શિવ, પણ આ એમ જો કે શિવ એટલે શિવામય જીવ ત્યાં સુધી શિવ. પછી તો કુબજા મળી છે. કુબજાએ કીધું કે આમાં શું છે? બોલી ચંદન છે અમને આપીશ. કુબજાએ ચંદન આપ્યું છે. બધાએ તિલક કર્યું છે. તિલકથી શોભા ઓર વધી ગઈ. ભગવાને એને ત્રણ અંગથી વાકી હતી એને સિદ્ધિ કરી દીધી છે. પોતાના પગથી દબાવી અને હડપચી નામ ખેંચી ત્રણ અંગ વાકા હતા સીધા કરી દીધા. ત્યાર પછી તો વેપારીઓ હતા, સુંદર મજાના પાન બીડા દીધા છે. ભગવાને કીધું બોલો શું જોઈ? બોલે લક્ષ્મી. બોલે હું નહીં બોલી, તમારી શું જરૂર? લક્ષ્મી આવે એટલે તમે આપોઆપ આવી જવાના. ભગવાને લક્ષ્મીનું વરદાન આપ્યું છે. ત્યાર પછી બીજે દિવસે ધનુષ ભંગમાં ધનુષ યજ્ઞમાં ગયા છે. પેલા હાથીને માર્યો છે. ચારુણને માર્યો ભગવાન કૃષ્ણ. પછી તો કંસને માર્યા છે. અને ભગવાન કૃષ્ણ મથુરાના રાજા થયા છે. ત્યાર પછી વિદ્યાભ્યાસ માટે સાંદીપનીના આશ્રમે ગયા છે. વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે. પછી તો ઉદ્ધવજી જાય છે સંદેશો લઈને, પ્રેમનો સંદેશો લઈને આવે છે. એ બધી કથા આવી છે. ત્યાર પછી તો રુક્મિણીની દીકરી રુક્ષ્મણી જે છે એમની સાથે ભગવાનના વિવાહ થયા. હરણ કરી ગયા છે. રુક્ષ્મણીએ પત્ર મોકલો છે, ભગવાનને બોલાવ્યા છે પત્ર લખીને, અને બધું કહ્યું કે હું આ જગ્યાએ પૂરું સરનામું આપ્યું છે. ભગવાન આવ્યા છે અને રુક્ષ્મણીને લઈને જતા રહ્યા છે. દુર્વાસાના શાપથી દ્વારિકામાં સાથે નથી રહી શકતા. માધુપુરમાં ભગવાનનો માંડવો રૂપાણો છે. ચૈત્ર મહિનાની એકાદશીના દિવસે ભગવાનનો માધુપુરમાં માંડવો થયો. ભગવાનને ત્યાં તો પછી બધા જ વ્રજવાસીઓ આવ્યા છે. ભગવાનનો રુક્ષ્મણી સાથે વિવાહ થયો છે. સુંદર મજાની જાનો આવી છે. વાજા વાગે છે. આપણે પણ આ કથામાં, આ ગોરસિયા પરિવાર ચાલતી આ કથામાં, બાપાના સાનિધ્યમાં અને સતીયાઈના સાનિધ્યમાં ચાલતી આ જ કથામાં આવો આપણે પણ આ વિવાહને માણીએ. કથા સાંભળી અને વિવાહને આપણે પ્રેક્ટિકલી કરી અને આપણે પણ જીવ માત્રનું વિવાહ કૃષ્ણની સાથે થયું છે આવી ભાવના કરી અને આપણે આ લગ્ન માણીએ. જાન આવી ગઈ છે. રુક્ષ્મણી અંદર છે ને? એ તો હમણાં એક દી ક્યાં લગ્ન હતા, રુક્ષ્મણી ભેગા આવ્યા. જોકે સીતારામના વિવાહ હતા તો સીતારામ બેયને સાથે જાન. અરે મેં કીધું સીતાને અહીંયા રાખવાના હોય જનકપુરમાં તો વિવાહ વિધિ આપણે બધો થશે, આચાર્યો કરશે. કથાને અહીંયા વિરામ આપીએ.
કાલે ગોપી ગીત થોડું આગળ લઈ, ઉદ્ધવજી જે આવે છે એ કથા લઈ, સુદામા ચરિત્ર લઈને કથાને આપણે વિરામ તરફ જઈશું. અને દશાંશ યજ્ઞ હોમ થશે ત્યાર પછી બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ આપણે આ કથા વિરામ લેશે. તો અત્યારના જય જયકાર કરીને કથાને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદરીયમને મહારાણી કી વલ્લભાધીશ કી